જે પ્રમાણે વાત કરી રહ્યા છે આપણે જે હેવાનિયતની હદ થાય છે કેટલા હદે વિકૃતિ સમાજમાં જોવા મળી રહી છે નાની નાની બાળકીઓ જે છે તેમના પર રેપ થતા જાય છે અપહરણના કિસ્સાઓ સામે આવે છે અપહરણના પરથી જો વાત કરવામાં આવે વલસાડમાં જે ઘટના બની છે રુઝાનજી ચોક્કસથી અહીંયા સવાલ જે ઉભા થઈ રહ્યા છે સમાજ પર પણ છે કદાચ ભણેલો ગણેલો જે સમાજ છે તે પોતે અભણ છે તેવું દાખવી રહ્યો છે વલસાડની જ ઘટના ડોક્ટર પાસે જવામાં આવે છે ખાનગી ડોક્ટર દવાખાને એમ કહે છે કે તેને સરકારી દવાખાને લઈ જાઓ એ જ આરોપી ના પાડી એટલે એના પર બી સ્ટેપ્સ લેવાઈ શકે છે પોઈન્ટ નંબર વન પોઈન્ટ નંબર ટુ કે એઝ અ ડોક્ટર યુ નો એટલે તમે કહીએ છીએ કે પેલા શું કે ડોક્ટર બિલમાં માને છે દિલમાં નથી દિલની વાત નથી માનતા ખાલી બિલની જ વાત માને છે કારણ કે એઝ અ ડોક્ટર એ લોકોમાં એટલી તો એ હોવી જોઈએ ને કે આપણે કોઈક દીકરી આવી રીતે આવી છે કોઈક ભાઈ લાવ્યો છે બેનને અને આવો કંઈક પ્રોબ્લેમ છે તો એટલીસ્ટ એને શું કે એડમિટ કરત અને પછી પોલીસને બોલાવો તો ઓબ્વિયસલી પેલો જે એને લઈ ગયો છે એ પકડાતો 100% એમાં કોઈ ડાઉટ નથી એટલે આ તો મેં કહું ને જે તમે કહો છો કે આપણી ઇન્સાનિયત બોલો માનસાઈ બોલો આ બધું ખલાસ થઈ ગયું છે આપણે બધા પેલા શું કહેવાય એકદમ પેલા રોબર્ટ જેવા થઈ ગયા છે અને પેલું શું કહેવાય ભલે આપણે 21st સેન્ચુરીમાં પણ ટ્વેન્ટી આપણે બધી સ્માર્ટ સિટી ને બધી સ્માર્ટ 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 વાત કરીએ છીએ પણ આપણે કેટલા અનસ્માર્ટ થઈ ગયા છીએ આપણે આપણું આપણું કેટલું મન નાનું થઈ ગયું છે આપણે જે માનસાઈ ભૂલી ગયા છે આપણે શું વી આર આમ કહેવા જાય તો આનું રિગ્રેશન કેવું આપણે પાછળ જઈ રહ્યા છે આગળ જવાના કરતા બિલકુલ સ્માર્ટ વાતો સ્માર્ટ રીતો માત્ર મોબાઈલ એપ જેવી થઈ ગઈ છે ડાઉનલોડ કરો છો અને નથી જોઈતી તો અનઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે આ જ આખી ઘટના અત્યારે સમાજમાં બની રહી છે અને તેના જ કારણે આવી ઘટનાઓ સાંભળવા અને જોવાનો વારો આવે છે મીનાજી આપનું શું કહેવું છે આવી ઘટનાઓ જયારે બને છે સી આવી જે ઘટનાઓ છે એ આ સમાજ માટે નવી નથી પણ નવી નથી એટલે એવું નથી કે આ ઘટનાઓનું પુનરાવર્તન થાય મારું તો એવું છે કેવું કે એક એવા સમાજની રચના જે કદાચ બહુ આદર્શ સમાજ કહેવાય એવું છે કે જ્યાં છોકરીઓ પણ બહુ જ ફ્રીલી અને બહુ જ સેફલી આમાંથી ફરી શકે પણ એના માટે જરૂરી છે કે બધાએ સ્ટેન્ડ અપ થવાનું કોઈ એક જ સેક્ટર જે છે એ સેક્ટરને આપણે જવાબદારી સોંપી દઈએ અને એવું કહીએ કે ભાઈ આ વસ્તુ જે છે એ આ સેક્ટરથી નથી થયું અને એના જવાબદાર આ જ વ્યક્તિઓ છે એવું નથી એના માટે જવાબદાર બધા જ છે કેમ આ છોકરાઓનો આપણે બોયકોટ નથી કરતા જે છોકરાએ આ પ્રકારનું દુષ્કૃત્ય આચર્યું છે એના મા બાપ કેમ એને બચાવવાનો બેખોફ પ્રયત્ન કરી રહ્યા છે કેમ પૈસા વેરી રહ્યા છે કેમ પોતાની બધી મિલકતો વેચી અને પણ આ છોકરો પાછો આવે એવી આપણે જે છે એ એક મનસા એ ધરાવતા હોય છે એટલે પહેલા તો આ જ સવાલ ઉઠે છે કે આવા છોકરાઓને બચાવવા માટે કેમ સમાજ આટલા બધા તત્પર છે કેમ એના મા બાપ આટલા બધા તત્પર છે એટલે પહેલા તો આ થવું જોઈએ કે જે કુટુંબમાંથી આવા પ્રકારનું થયું હોય એ મા બાપે હિંમત રાખી અને આવા છોકરાઓ જે છે એને બોયકોટ કરવો જોઈએ જો આવા પ્રકારના પણ કિસ્સાઓ દેખાશે સમાજમાં તો આ જે કિશોરો કે જે અત્યારે રાહ ભટકી ગયેલા છે એમને કદાચ પાથ મળે એવું બનશે અને બાકી જે છે એ બાકી બીજા બધા જ સ્કૂલમાંથી લઈને ફેમિલીમાંથી લઈને છોકરીઓને આ બધી ટ્રેનિંગ આપવી પડશે બધી શરમ ભૂલવી પડશે મા બાપોએ પણ અને ખાસ કરીને પિતાઓએ પણ આ બાબતોને ધ્યાન રાખવી પડશે બધી જવાબદારી સ્ત્રીઓના માથે ન નાખી દેવાય કે તું ઘરમાં છું તું મા છું તારે આ બધી જવાબદારી છે એ જરૂરી નથી એને દીકરા અને દીકરી બંનેને આ પ્રકારની ટ્રેનિંગો આપવી પડશે સ્કૂલોમાં આપવી પડશે મીડિયાએ પણ પ્રયત્ન કરવો પડશે અને બધાએ જ આ પ્રકારના પ્રયત્ન કરવા પડશે પોલીસે જો વાત કરવામાં આવે આપણે જાણીએ છીએ કે પોલીસ ફરિયાદ ત્યારે નોંધાય જ્યારે કોઈ ગુનો થઈ જાય છે ગુનો નોંધાયા બાદ જ તેના પર આગળની તજવીજ હાથ ધરવામાં આવે છે પોલીસનો જે રોલ છે પોલીસ બેખુબી કદાચ નિભાવતી પણ હોય છે પરંતુ જે ખોફ હોવો જોઈએ તે નથી રહેતો શા માટે રુજાનજી સી એમાં એવું છે કારણ કે આલ ટેલ યુ વન થિંગ કેમ ખોફ નથી રહેતો કારણ કે આપણે જોઈએ છે વર્ષોથી આપણે જે મેનેજ કર્યું છે આપણે પોલીસ ટુ બી વેરી ઓનેસ્ટ આઈ મીન બેન જાણે છે મારા કરતા વધારે કે જ્યુડિશિયરી બી મેનેજ થઈ શકે છે હર ચીજ ઇન્ડિયામાં મેનેજ થઈ શકે છે એટલે જ્યારે આપણે મેનેજ કરવાની વાત કરી છે એટલે ઓબ્વિયસલી કોઈને ખોફ નથી રહેવાનો ને કારણ કે એને ખબર છે કે અગર હું પોલીસને નહીં મેનેજ કરીશ તો જ્યુડિશિયરી મેનેજ થશે ને ક્યાંક ને ક્યાંક તો બચી જ જઈશ અને અગેન ડ્યુ રિસ્પેક્ટ અગર સારા ભાઈ આવા લોયર આવશે એટલે લોયર બી મેનેજ થઈ જશે અને એટલે યુ નો આખી જે ચેન છે એટલી ગંદી ચેન છે કે આ નહીં તો પેલું ને પેલું નહીં તો ઓલું એટલે ઘણી વાર એવું છે કે પોલીસ બિચારું બહુ સારું હોય છે તો લોયર સેટ થાય ને લોયર સારું હોય તો જ્યુડિશિયરી સેટ થાય એટલે આખી આ ગંદી ચેન છે આને રોકવા માટે આને જેને આપણે કરપ્શન બી કહીએ છીએ એને રોકવા માટે એક આખું અલગ સીન છે એટલે આખી એક અલગ આપણે લેક્ચર કરી શકીએ 10 વાર એટલે કમિંગ બેક ટુ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે જે બે ભાઈ લોકોને ખોફ નથી આ રીઝનો માટે ખોફ નથી એટલે આ બધા રીઝન જ્યાં સુધી આપણે સ્ટ્રોંગ નહીં કરીએ ત્યાં સુધી હિંમતે મદદે તો મદદે ખુદા અને એઝ અ સમાજ અગર લેક્ચર આજે આપણે બધા બેસીને વાત
કરીએ છીએ, આપણે બી તમે હું બધા સમાજના હિસ્સા છીએ, અને એઝ અ હિસ્સા અગર આપણે આપણે પોતે સતર્કતા રાખશું તો ધીરે ધીરે આ સુધરશે. ના તો યુનો અગર આપણે એકબીજા પર ટોપલા નાખશું ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક એનીવેર. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત જે મીનાબેને કહ્યું કે કેમ આપણો સમાજ એવું વિચારે છે કે ભાઈ છોકરો કરે તો વાંધો નહીં, કારણ કે આપણે પિતૃત્વ હતા, પેટ્રાઇકલ સમાજ છે, વર્ષોથી આ ચાલતી આવ્યું છે. ને એમાં મોટો ભૂલ બહેનની બી છે, કારણ કે વર્ષોથી બહેને માર ખાધો છે, વર્ષોથી જે ફેમિલી છે એ પોતે જ છોકરીને નવડાવી દીધી છે, માં જ છોકરીને કહે કે ભાઈ તું ના બોલતી તારું નામ બગાડશે. તો આ બધાના લીધે એવું થયું છે કે છોકરાઓ સમજે છે કે અમે અમારો હક બને છે. અગર લેટસ એક એક્ઝામ્પલ નાનો આપવા માંગુ છું કે લેટસ એક હસબન્ડ વાઇફમાં ડોમેસ્ટિક વાયલન્સ, ઘરેલુ હિંસા ચાલતી હોય, નાનો દીકરો આ જોઈને મોટો થાય છે અને પહેલા એને નથી ગમતું, એઝ અ નાના દીકરાને નથી ગમતું કે એની માં એના બાપથી રોજ માર ખાય છે, પણ એ પછી સમજે છે કે આ તો મારો હક છે, એટલે મોટો થઈ અને એની બહેનીને મારે છે. એટલે આપણે અહીંયાથી બી સ્ટોપ કરીએ તો એ બી આપણે બહુ આપણે હેલ્પ કરી શકીએ છીએ, કારણ કે આજે માર ખાવાનો પોઈન્ટ છે એ ધીરે ધીરે સમાજમાં જે સ્ત્રીઓને સહન કરવું પડે છે, કદાચ સ્ત્રીઓને જ આગળ આવવું પડશે આવી બધી ઘટનાઓથી બચવા માટે. મીનાજી, ખાસ કાયદાની વાત કરીએ કે જેને આપણે ચોપડામાં લખીતો છે પરંતુ અમલ નથી થતો, એવા ઘણા બધા કાયદા છે, અને જો ખાસ કરીને આ ઘટનાઓની વાત કરવામાં આવે તો કઈ કઈ કલમ અને કયા કયા ગુના છે, કઈ સજા મળી શકે? જો દુષ્કૃત્યની જો વાત કરીએ તો એમાં આઈપીસી ની કલમ જે છે 375-376 એ બે કલમો જે છે, એ ઉપરાંત જે છે મોલેસ્ટેશન માટેની છે, ધારો કે તમારી છેડતી થાય તો 354 છે, 509 છે, આ પ્રકારની જે છે એ કલમો લાગી શકે. અને સ્પેશિયલ એક્ટ જે બન્યો છે, પોક્સો એક્ટ જે બન્યો છે કે જે ખાસ કરીને 18 વર્ષથી નાની ઉંમરની જે છોકરીઓ કે છોકરાઓ છે એમના સાથે આવા પ્રકારના જયારે કૃત્યો બને છે ત્યારે એમના માટેનો આ ખાસ જે કાયદો બન્યો છે, અને એમાં આજે સેશન્સ ટ્રાયબલ કેસ છે અને આમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને જો ગેંગરેપ હોય તો એને 20 વર્ષ અને આ જન્મ સુધીની સજા એવા પ્રકારની પણ ઘણી બધી આમાં સજાઓ દંડ એની જોગવાઈ કરવામાં આવી છે. પણ અગેન હું એમ કહીશ કે આ જે કાયદાઓ જે બન્યા છે એ કાયદાઓનો જ્યાં સુધી અમલતંત્ર મજબૂત નહીં થાય ત્યાં સુધી આ પોથીઓમાં પુરાયેલા રીંગણા જેવા જ છે, અને એનો સ્ટ્રિક્ટલી અમલ નહીં થાય ત્યાં સુધી આપણે આવા ઘણા બધા પ્રકારની ડિબેટ્સ કરતા રહીશું અને ઘણા બધા પ્રકારના જે છે. ચોક્કસથી, આપણા સમયનો અભાવ છે, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ આપણે સમાજની, સમાજને સુધરવાની જરૂર છે ત્યારે જ આવી ઘટનાઓ ડામી શકાશે. તો આથી અમારી વિશેષ રજૂઆત, હાલ મને રજા આપશો. નમસ્કાર.